નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જેની જેના કે મહત્વના સમાચાર પર. તો આઝાદીની લડાઈમાં મહત્વનો ભાગ ભજવનાર દેશનો ઉલમાઓ સાથે રચાયેલા અને ઇન્ડિયા ઉલમા બોર્ડ દ્વારા યોજાયેલી માર્ગદર્શન શિબિરમાં ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડના જનરલ સેક્રેટરી આમા નઈમ ગુનઈ હસનીએ જણાવ્યું હતું કે કોઈ સમાજની તરક્કી માટે શિક્ષણ એજ્યુકેશનની જરૂર છે. આ સંદર્ભે તેમણે સંચાર સમિતિના આંદોલનને ટાંકતા જણાવ્યું હતું કે રિપોર્ટ મુજબ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમાજ સૌથી પછાત છે. આઝાદીની લડતમાં મહત્વનો ભાગ ભજવનાર દેશનો ઉલમાઓ સાથે રચાયેલા અને ઇન્ડિયા ઉલમા બોર્ડ દ્વારા યોજાયેલી માર્ગદર્શન શિબિરમાં ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડમાં જનરલ સેક્રેટરી આમા નઈમ ગુનઈ હસનીએ જણાવ્યું હતું કે કોઈ સમાજની તરક્કી માટે શિક્ષણ એજ્યુકેશનની જરૂર છે. આ સંદર્ભે તેમણે સંચાર સમિતિના આંદોલનને ઢાંકતા જણાવ્યું હતું કે રિપોર્ટ મુજબ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમાજ સૌથી પછાત છે. દેશમાં સૌથી વધુ પથરાયેલી ઔકાફની મિલકતો છે, જેની રક્ષણની જવાબદારી આપણા સૌની છે. ઔકાફ મિલકતો પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડના મૌલાના અબ્દુલ સલામ કાશ્મીએ જણાવ્યું હતું કે ઔકાફની બચેલી મિલકતોનું રક્ષણ કરી સાચા અર્થમાં સમાજની તરક્કી કરી શકશે. ઔકાફની મિલકતો બચાવવા પ્રશ્ન તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રમુખ મુફી સંસારી કાયદાકીય કામગીરી દ્વારા ઉકેલ લાવશે. ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના નયાઝ અહમદ કાશ્મીએ જણાવ્યું હતું કે ઉલમા બોર્ડના હેતુ ઔકાફની મિલકતોનું રક્ષણ કરવાનો છે, સમાજના તમામ ફિરકાઓને એક કરવાનો છે, જેથી કરીને સમાજમાં ઇતફાક અને ઇતિહાદ જળવાઈ રહે. આ બેઠકના ગુજરાત પ્રદેશના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. પાત્રના મુદ્દે અમદાવાદ પોલીસ દ્વારા થઈ રહેલા રોજે રોજના અત્યાચાર ગુલામી જેવા વર્તન મામલે લાડી ગલ્લા પાત્રના સંઘ ગુજરાત પોલીસ કમિશનર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. અમદાવાદના નવરંગપુરા પોલીસ તેમજ યુનિવર્સિટી પોલીસની સખત હેરાનગતિ તેમજ સમગ્ર અમદાવાદ પોલીસ દ્વારા લારી ગલ્લા અને પાથરના વારા પર થઈ રહેલા રોજે રોજના અત્યાચાર ગુલામી જેવા વર્તન તેમજ કલમ 283, 115, 117ની હેરાનગતિથી કંટાળી તારીખ 14/9/2018 શુક્રવારે 11:30 કલાકે પોલીસ કમિશનર કચેરીએ હલ્લાબોલ કરાયો હતો તથા છેલ્લી ચેતવણી રૂપે આવેદનને સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના ઓર્ડર અને પોલિસીના અનાદર કરવા મુદ્દે નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ આપ્યું હતું, જેમાં લારી ગલ્લા પાથરના સંઘ ગુજરાત મીડિયા મિત્રોને હાજર રહેવા વિનંતી કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જુજારપુર ગામના ચીંગા ફાર્મના દૂષિત પાણીના લીધે ખેડૂતોના પાકને નુકસાન. ગામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ચીંગા ફાર્મ બંધ કરાવવા ગામમાં ભારે નુકસાનના કારણે ખેડૂતો આંદોલન પર ઉતર્યા હતા. માળિયા હાટીના જુજારપુર ગામે એક વર્ષ પહેલા ખેડૂત ખેતર ભાડા પેટે રાખી ગીર સોમનાથના ઉના તાલુકાના રાજકીય આગેવાન સાથે જોડાયેલા અન્ય આસામીઓ દ્વારા ઝીંગા ફાર્મ શરૂ કરવામાં આવતા ઝીંગા ફાર્મનું દૂષિત પાણી વન ખાતાની પડતર જમીનમાં છોડવામાં આવતા પાણીનો સ્ત્રોત વધુ માત્રામાં છોડાતો હોવાથી ઝીંગા ફાર્મનું પાણી ખેડૂતોના ખેતરમાં આવતા ખેડૂતોના મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઝીંગા ફાર્મનું કેમિકલયુક્ત પાણીના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે તેમજ જમીનની ફળદ્રુપતા ઘટી જવાથી ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે. ઝીંગા ફાર્મના દૂષિત પાણીના બાબતે રજૂઆત કરવા તંત્રને બહેરા કાને ખેડૂતોની વેદના સંભળાતી નથી તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. તંત્ર દ્વારા ઝીંગા ફાર્મ બંધ નહીં કરાવે તો આંદોલન કરવાની ખેડૂતો સાથે સરપંચ નારાયણભાઈએ ચીમકે ઉચ્ચારે છે. માળિયા હાટીના તાલુકાના જુજારપુર ગામનો ખેડૂત છું. મારું નામ મુકેશભાઈ અર્જનભાઈ સેવરા છે. હું રહેવાસી જુજારપુરનો છું. મારો બહાર વિસ્તારમાં ખેતર આવેલ છે, એમાં મગફળીનો પાક વાવેલ છે. મગફળીના પાકમાં બાજુમાં ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવેલા છે. ઝીંગા ઉછેર કેન્દ્રનું પાણી જંગલમાં થઈ ને મારી માઇન્ડમાં અત્યારે હાલમાં અત્યારે આ લોકોએ જોયું છે બરાબર, ને અત્યારે હાલ છે જ બરાબર. તો હું આ મામલતદાર સાહેબ, પીએસઆઈ સાહેબ, કલેક્ટર સાહેબ એને આવેદનપત્ર આપવાનું છે અને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી. અને અમારા ગામના સીમાડામાં જે ઝીંગા ફાર્મ અત્યારે એક વર્ષ દિવસ છેલ્લા વેરા એક વર્ષ દિવસથી ચાલુ છે, તો એનું જે દૂષિત પાણી છે એ જંગલ ખાતામાં નાખવામાં આવે અને જંગલ ખાતામાં પાણી ઓવરફ્લો થઈને અમારા ગામના ખેડૂતોના ખેતરોમાં આવે અને એ પાણી ખરાબ કેમિકલ હોવાને કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. અને અમારા ગામના એક ખેડૂત છે અર્જનભાઈ હર્ષિભાઈ સેવરા, એના ખેતરમાં પાણી ગયું અને હવે બાકીના આજુબાજુના ખેતરોમાં પણ આવું નુકસાન ન થાય એટલે તંત્રને ગામ વતી, ગામના સરપંચ વતી એક મારી નમ્ર અપીલ છે તંત્રને કે વહેલીમાં વહેલી તકે આ ઝીંગા ફાર્મ બંધ કરાવે અને ઝીંગા ફાર્મ જો તંત્ર તરફથી જો કોઈ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે
તો અમારા ગામના ખેડૂત અને જુજારપુર ગામના સરપંચ વતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી મારી નમ્ર અરજ છે. પરસોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના. ગણેશજીની પ્રતિમાનું મૂલ્ય કેટલું આંકી શકો? હજારોમાં ખૂબ ભવ્ય હોય તો લાખોમાં, પરંતુ કરોડોમાં તો કલ્પના પણ ન થઈ શકે. પણ સુરતના એક હીરા વેપારી પાસે એવી પ્રતિમા છે જેની કિંમતની કલ્પનાનો પણ વિચાર ભાગ્યે જ આવે. ઓરિજિનલ રફ ડાયમંડની પ્રાકૃતિક ગણેશની આ ટ્રાન્સફર પ્રતિમાની કિંમત તેમના જણાવ્યા અનુસાર 500 કરોડ જેટલી આંકવામાં આવી છે. 27.74 કેરેટના ડાયમંડ ગણેશના સુરતી ગણેશ ભક્તોને આ ગણેશ ઉત્સવમાં દર્શનનો લાભ પણ મળ્યો છે. બાર વર્ષ પહેલા રફ ડાયમંડની ખરીદી વખતે મારા હાથમાં કિસ્મત લાગી હતી. રફ ડાયમંડમાં ગણેશજીની આકૃતિ દેખાતા મેં ખૂબ જ શ્રદ્ધાભાવ અને ગણેશની પ્રાકૃતિક ડાયમંડની પ્રતિમાને ખરીદી દીધી અને કાયમ માટે મંદિરમાં મૂકી. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારના વેપારી આ શબ્દ ગાયા હતા. શ્રદ્ધાના વિષયમાં પુરવારની જરૂર નથી હોતી, તેમ છતાં નરી આંખે દેખાય એ ખરી હકીકત છે. ગજરાજ સમૂહ મસ્તક, જમણી સૂંઢ, બે હાથ બે પગ વચ્ચે જગ્યા, ડાબી બાજુમાં એક દંતના દર્શન પણ થાય છે. 24.11 મિલીમીટર ઊંચાઈ અને 16.49 પહોળાઈ ધરાવતા શ્રીજીનો કલર યલો ગ્રે પ્રકારનો છે. આ પ્રતિમાને આઈડીઆઈ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા નેચરલ ડાયમંડ તરીકેનું સર્ટિફિકેટ મળ્યું છે. તો સ્પાર્કલમાં તેને રાઈટ ટ્રંક નેચરલ ટ્રાન્સપોર્ટ ડાયમંડ વેઇટ 27.74નું સર્ટિફિકેટ એનાયત કરાયું છે. તો આફ્રિકાના કોંગી કન્ટ્રીમાં મ્યુબેલી માઇનના આ ડાયમંડ છે. હાલ જ્યારે ગણેશ ઉત્સવના શ્રી ગણેશ થયા છે ત્યારે સુરતની આ દુર્લભ અને અનમોલ ગણેશની રફ ડાયમંડની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. હીરા રત્ન જડિત ગણેશજીની પ્રતિમાઓ ગણેશ ઉત્સવમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો આ રફ ડાયમંડ પ્રાકૃતિક અને પારદર્શક ગણેશજીની પ્રતિમાની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. હીરાના મૂલ્યમાં તેના પારદર્શિકતાનું ખૂબ જ મહત્વ છે. આ હીરો આખો જ પારદર્શક હોવાથી તેનું મૂલ્ય એ રીતે પણ વધી જાય છે. રફ ડાયમંડ ખરીદતી વેળા પાંડવ પરિવારના વેપારીને ગણેશજીની આકૃતિવાળો ડાયમંડ દેખાતા તે ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેની કિંમત વધારે હોવાથી બચત કરેલી રકમ તથા એફડી તોડીને ડાયમંડ ખરીદી લીધો હતો અને આજે તેઓને ત્યાં દર્શનાર્થે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પાંડવ પરિવારને ત્યાં 500 કરોડથી પણ વધુ કહી શકાય તે મુજબની અહીંયા ગણપતિજીની પ્રતિમા જે ડાયમંડની છે તેઓની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને 10 દિવસ કહી શકાય કે હજારો અને લાખોની સંખ્યામાં જે લોકો છે તે અહીંયા દર્શનનો લાભ લેવાના છે. ત્યારે એનએસ ન્યૂઝ ઉપર જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા ત્યારે ગણપતિજીએ કહી શકાય કે તે જે આફ્રિકાથી અહીંયા જે હીરાની ડાયમંડની મૂર્તિ હતી અને તેમાંથી લાવવામાં આવ્યા હતા અને તેનું સર્ટિફિકેટ કિંમત પણ અહીંયા સામે મૂકવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય કે તે મુજબ અત્યારે ગણપતિના મહોત્સવમાં અમે તો આ વેચવા માટે લાવ્યા નથી, બરાબર છે. અમે મૂર્તિ, ભગવાનની મૂર્તિ જે છે ભગવાનની કિંમત આપણે ના આપી શકીએ અને આને ભગવાન સ્વરૂપે અમે જોઈએ છીએ કે સંપૂર્ણ સ્વરૂપના ગણપતિ છે. કે જમણી સૂર છે, ડાબી સાઈડમાં એક ઢાંક પણ છે, માથું હાથી જેવું કમ્પ્લીટ ગણપતિ જેવું માથું છે, હાથ પગ બધા સંપૂર્ણ એની આકૃતિ છે. એટલે આને હીરો પાછો ટ્રાન્સફર છે, જે હીરો જે કિંમત એની આંકી શકાય, હીરાની જે ટ્રાન્સફર છે એ સમય આંકી શકાય. તો હીરો લાઈક 3 લાખનો ટ્રાન્સફર છે, એની કિંમત તો આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટવાળા આંકી શકીએ, ઓક્શન ગ્રુપવાળા આંકી શકીએ, આપણે તો શું આંકી શકીએ એની કિંમત. આ આ અમૂલ્ય વસ્તુ છે કે જે આનું મૂલ્ય ના કરી શકીએ એવું છે. સુરતમાંથી વિવિધ પ્રકારે લોકો જે છે એ 10 દિવસ માટે આ ગણપતિજીના જે કહી શકાય દર્શન કરવા તેઓ આવી રહ્યા છે. અરવિંદ રાઠોડ, એનએસ ગુજરાત, સુરત. પાણીનું શુદ્ધિકરણ થાય છે.
તો ફટાકડીની ગણપતિ દાદાની મૂર્તિ મૂકવામાં આવી. ફટાકડીની મૂર્તિથી પાણીમાં પ્રદૂષણ અટકે છે અને પાણીનું શુદ્ધિકરણ થઈ જાય છે, જેથી વિસર્જન દરમિયાન પીઓપીની મૂર્તિથી પ્રદૂષણ વધારે ફેલાય છે અને તે ના ફેલાય તે માટે તેઓએ ફટાકડીની મૂર્તિ મૂકવામાં આવી છે. ફટાકડીના ગણપતિ દાદાની મૂર્તિનું વજન આશરે 3 કિલોગ્રામ છે અને તે પરિવાર દ્વારા તેઓ ભગવાન ગણપતિ દાદાનું વિસર્જન 1.5 દિવસે કરે છે અને ફટાકડીના ગણપતિ દાદાના દર્શન કરવા માટે આજુબાજુમાંથી વિસ્તારના લોકો ઉમટ્યા હતા. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ. સાબર ડેરી કર્મચારી મંડળ દ્વારા જિલ્લામાં પ્રથમવાર લોકોના સ્વાસ્થ્ય માટે શુદ્ધ ફૂડ મળી રહે તે માટે આ એક નવતર પ્રયોગ કરીને હિંમતનગર ખાતે એક ફૂડ ઝોનની શરૂઆત કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર સાબર ડેરી દ્વારા અમૂલની તમામ પ્રોડક્ટનું એક ફૂડ ઝોન ખુલ્લો મૂકવામાં આવ્યું છે. સાબર ડેરી કર્મચારી મંડળ દ્વારા જિલ્લામાં પ્રથમવાર લોકોના સ્વાસ્થ્ય માટે અને શુદ્ધ ફૂડ મળી રહે તે માટે આ એક નવતર પ્રયોગ કરીને હિંમતનગર ખાતે એક ફૂડ ઝોનની શરૂઆત કરાઈ છે, જેમાં તમામ પ્રોડક્ટ આ ઉપરાંત સેન્ડવીચ, ખમણ ઢોકળા જેવી તમામ પ્રકારની ગરમ વસ્તુઓ પણ ગ્રાહકોને આપવામાં આવશે, જેને લઈને લોકોને શુદ્ધ અને સારું ફૂડ મળી રહે તે માટે સાબર ડેરી દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ હિંમતનગર. લોકો ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વિવિધ જગ્યા ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ધાનેરા મધુસૂદન માર્કેટના વેપારી દ્વારા ગણપતિ દાદાની વિશાળ મૂર્તિ લાવી વાજતે ગાજતે સ્થાપના કરાઈ હતી. ધાનેરામાં ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. શહેરની સોસાયટીઓમાં ગણપતિની સ્થાપના કરાય છે. ધાનેરામાં ગુરુવારે મહાઆરતી સાથે ગણેશ સ્થાપન કરાયું હતું, તો બીજી તરફ ધાનેરા શહેરમાં આવેલા તમામ શોપિંગ સેન્ટર સહિત વિવિધ સોસાયટીઓમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે મધુસૂદન માર્કેટના વેપારીઓએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરી હતી. જ્યારે ગણપતિ દાદાની મહાકાય મૂર્તિની સ્થાપના કરી દાદાની પૂજા અર્ચના કરી હતી, તો બીજી તરફ વેપારીઓ દ્વારા જાણવામાં આવ્યું હતું, અમે 5 દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવીશું અને સોમવારના દિવસે ધાનેરામાં ભવ્ય શોભાયાત્રા નીકળી ગણપતિ દાદાનું વિસર્જન કરાશે. વેપારીઓ ગણેશ મહોત્સવમાં જોડાવા માટે ધાનેરા ધર્મપ્રેમી જનતાને આહ્વાન કર્યું હતું. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો.
શ્રી ગણેશ યોગ મિત્ર મંડળ વિનાયકનગર આયોજિત શ્રી ગણેશ મહોત્સવ. આ ગણેશ મહોત્સવ વિનાયકનગરમાં 22 વર્ષથી અમે કરીએ છીએ અને એની અંદર મહિમા એવો છે કે દર વર્ષે લોકો આ પ્રસંગની અંદર એટલા બધા ભાવિ ભક્તો જોડાય છે. શોભાયાત્રામાં, વિસર્જન યાત્રામાં અને 10 દિવસ અમે એને રાસ ગરબાનો એ ભવ્ય આયોજન કરીએ છીએ તો ઘણી બધી હજારો સંખ્યામાં અહીંયા પબ્લિક અમારી હાજર રહે છે અને શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. આજે પણ શોભાયાત્રા પણ લોકો રોડ ઉપર જોઈ રહ્યા છે કે એક જ નારો છે, ગણપતિ બાપ્પા મોરિયા. બસ આ નારા સાથે અમે અમારા વિનાયકનગરમાં પહોંચશું. આ જ રીતના 10 દિવસ દાદાની શોભાયાત્રાની પછી અમે એની દાદાની આરતી, સેવા પૂજા અને રાસ ગરબાનું આયોજન 10 દિવસ કરીએ છીએ. સાથે સાથે અમે વિસર્જન યાત્રા 23મી તારીખે અમે રવિવારે વિસર્જન યાત્રા છે એમાં પણ ઘણા ભાવિ ભક્તો જોડાય છે. ભક્તોને ગણપતિ દાદામાં એટલી બધી શ્રદ્ધા છે, આ વિનાયકનગર ચોકની અંદર કંઈક ગણપત દાદામાં કંઈક એવી શ્રદ્ધા છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને જેને જે માગ્યું છે એ ગણપત દાદાની જોડે ખાલી યાદ ગયો નથી. આ 22 વર્ષનો અમારા મંડળનો, અમારા વિનાયકનગરનો અમારા અનુભવ છે. સુરતના વરાછા વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે એક યુવકની ઘરપર હત્યા થતા પોલીસ દોડતી થઈ હતી. જૂની અદાવતમાં હત્યારાઓ ઘાતક હથિયાર વડે હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. સુરતમાં દારૂ અને ગાંજાનું ધામ ગણાતા એવા રેલવે ટ્રેક પર અવારનવાર વખત હત્યાના બનાવ બને છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં પરપ્રાંતીય યુવક તુલુ જાપાનીની ઘરપણે હત્યા કરવામાં આવી છે. વરાછાના અશોકનગર નજીક તુલુ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. તુલુ જાપાની સાથે કોઈ નજીવી બાબતે અજાણ્યા ઈસમોએ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં બોલાચાલી લોહિયાળ બની હતી અને અજાણ્યા ઈસમોએ યુવક તુલુ પર ઘાતક હથિયાર વડે માથાના ભાગે મોતને ઘાટ ઉતાર્યો હતો. વરાછા પોલીસ સ્ટેશનમાં અશોકનગર ઝૂંપડપટ્ટી છે એની પાસે ગઈકાલે એક ઈસમને લાકડા કે બીજા બોથળ પદાર્થથી માથાના ભાગે ઈજા કરી અને હત્યા કરવામાં આવેલી હતી. જે બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને આમાં જે ઈસમો સંકળાયેલા છે એની તપાસ ચાલુમાં છે અને તપાસ દરમિયાન એના સાથી કર્મચારીઓ જે સાથે નોકરી કરતા હતા એ લોકો હોવાની પ્રાથમિક માહિતી મળી છે અને એ બાબતે ગુનાની તપાસ ચાલુ છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. સાવરકુંડલામાં આવેલ આરતી ગૃહ ઉદ્યોગના માલિક પોતાની દીકરી આરતીના જન્મદિવસે દીકરી તુલસીનો ક્યારો કાર્યક્રમ ઉજવાયો હતો. આરતીના જન્મદિવસ નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ આપવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા આરતી ગૃહ ઉદ્યોગ દક્ષાબેન પુરોહિત દ્વારા દીકરી આરતીના જન્મદિવસે તુલસીનો ક્યારો કાર્યક્રમ ઉજવાયો, જેમાં દક્ષાબેન પુરોહિત ગીજુભાઈ પુરોહિત દ્વારા દર જન્મદિવસે દીકરીઓ માટે ખાસ આયોજન કર્યું છે, જેમાં દીકરી વાલનો દરિયો, નારી તું નારાયણી, બેટી બચાવો અભિયાન, નારી સશક્તિકરણ, બેટી પઢાઓ, દીકરી લક્ષ્મીનો ભંડાર, સ્કૂલ બેગ વિતરણ, સફાઈ અભિયાન, વ્યસન મુક્તિ, સાંસ્કૃતિક તેમજ અનેક તહેવારો આરતીના માન અને સન્માન નામે ઉજવે છે. જ્યારે પિતા ગીજુભાઈ પુરોહિતે જણાવ્યું છે કે 2008માં હું સાવ ઝીરો હતો, દીકરી આગળ એકડો થઈને ઊભો રહી જતા મારી કિંમત લાખોમાં થવા માંડી, તેમજ કાર્યક્રમ ઉત્સાહ વધારવા આચનાબેન કનકોટિયા, જાનકીબેન ગોંડલિયા, ધારાબેન કોટીલાએ ખાસ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો ત્રિગુણાબેન પુરોહિતે જહેમત ઉઠાવી દીકરીનો કાર્યક્રમ સફળ બનાવી આખાઈ ભારતનો સંદેશો પાઠવ્યો હતો. આજનો કાર્યક્રમ અમારા માટે શુભ અને બહુ સરસ છે, જે પુરોહિત પરિવારમાં 9/9/2008 દિવસે અમારી ઘરે લક્ષ્મી સ્વરૂપે દીકરી પધારી છે એમાં અમને ખૂબ જ આનંદ છે અને એના આશીર્વાદ અમારા ઉપર બનનારી અને લક્ષ્મી અને તુલસીના ક્યારા સ્વરૂપે અમારા આંગણું પવિત્ર રાખે છે અમારે. છેલ્લા 10 વર્ષથી અમારા પુરોહિત પરિવારમાં શ્રી આરતી બાબતે અમારા માટે નવો નવો સંદેશ લાવે છે અમારા માટે. તેના દર જન્મ દિવસ નિમિત્તે અમે કાંઈક ને કાંઈક અલગ પ્રવૃત્તિ કરીએ છીએ, જે દીકરીઓને અત્યારે બચાવવાની જે છે તે અમને પ્રેરણા આપે છે. સેવ ગર્લ પ્લીઝ.
જિગ્નેશ ગણથિયા સાથે અશોક મળવાર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ સાલુકાના ધડકણ ગામે આવેલ નવી ધડકણ ખાતે બપોરના સમય અજાણ્યા તસ્કરો દ્વારા મકાનમાં પ્રવેશ કરી અંદાજે 5 લાખની ચોરી કરી રફુ ચક્કર થતા મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાંતિજના ધડકણ ખાતે આવેલ નવા ધડકણ ખાતે રહેતા નવીનભાઈ સોમાભાઈ પટેલ પરિવારના સભ્યો ગામમાં ગણપતિના વરઘોડામાં ગયા અને અજાણ્યા તસ્કરો મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આવેલ રૂમમાં રહેલ તિજોરીમાં મુકેલ રોકડ રકમ 1,60,000, 15 તોલા સોનાના દાગીના સહિત 5 લાખ રૂપિયાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. મકાન માલિકને ખબર પડતા પ્રાંતિજ પોલીસને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગળની તપાસ હાથ ધરી હતી તો ગામ વચ્ચે ભરચક વિસ્તારમાં ઘટના બનતા ગ્રામજનોમાં હાલ તો ભયનો માહોલ જોવા મળ્યો છે. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો પ્રિઝર્વેટિવ વિના બિલકુલ કુદરતી તત્વોના ઉપયોગથી સ્વાસ્થ્યપ્રદ ફક્ત બલ્ક કુકિંગ ઇન્ડસ્ટ્રી માટે જ ઉત્પાદનો હોટ રેસ્ટોરન્ટ કેટરર્સ તથા કેન્ટીન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ફૂડ સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત રેડી ટુ કુક ઉત્પાદનની વિશાળ શૃંખલા બજારમાં મોટા પ્રમાણમાં સ્વીકૃતિ પામી રહી છે. ભારતીય જીવન પદ્ધતિમાં રસોઈ એક આગવી કળા છે જેનું સવિશેષ મૂલ્ય પણ છે. વિવિધતામાં એકતાનું વૈવિધ્ય ધરાવતા દેશમાં અનેક પ્રકારની વાનગીઓ ભોજનમાં પીરસવામાં આવે છે. જેટલી ચીવટ વાનગી તૈયાર કરવામાં રાખવી પડે છે તેટલી ચીવટ તેના સ્વાદ માટે પણ રખાય છે. સ્વાદ જાળવણીની આ પરંપરાને જીવંત રાખવામાં અમદાવાદ સ્થિત ફૂડ સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડ અને રેડી ટુ કુક ઉત્પાદનો સાથે બજારમાં કાર્યરત છે. કંપની રાષ્ટ્રીય કક્ષાએ બજારમાં હસ્તગત કરવા આગળ વધી રહી છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત 12 રાજ્યમાં પણ તેના ઉત્પાદનોની માંગ વધી છે. ફૂડ સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડ 22,000 સર્ટિફાઇડ કંપનીઓ છે. સ્વાદ સાથે સ્વાસ્થ્યની ચિંતા કરતા લોકો માટે કરામત એ સાચા અર્થમાં કિચનની કરામત બની રહેશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલો જ. બધા સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.